નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ પંકજ દહિંસરિયા અને છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી હું અર્થશાસ્ત્ર વિષય સાથે સંકળાયેલો છું. એટલે વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને એવી ઈચ્છા થઈ કે ચાલો હવે આ મીડિયાના માધ્યમથી પણ મારે વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેવું છે, સતત સંપર્કમાં રહેવું છે. એટલે એના એ પ્રયાસના ભાગરૂપે હું આજે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં પહેલું જ જે ચેપ્ટર છે કે જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ, અને વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાનું કે આ પહેલું ચેપ્ટર છે એની બોર્ડની પરીક્ષામાં ગુણભાર એમાંથી કેટલો આપેલો છે, તો કે 8 ગુણ જેટલું, કુલ 8 ગુણ જેટલું આ ચેપ્ટરમાંથી પૂછાશે. ક્રમશઃ આપણે અલગ અલગ ટોપિક એમાંથી લેતા જશું. આજે સૌથી પહેલો જ ટોપિક આપણે એ ચેપ્ટરનો લેશું, અને એ છે પહેલાં તો આપણે પ્રસ્તાવના સમજીએ કે એમાં શા માટે આકૃતિ કે આલેખ આપણા માટે જરૂરી છે અર્થશાસ્ત્રમાં. તો પહેલી બાબત તો એ કે અર્થશાસ્ત્રમાં આર્થિક ઘટનાઓની સમજૂતી આપવામાં આવે છે. તો સામાન્ય લોકોને પ્રશ્ન થાય કે આર્થિક ઘટના એટલે કેવી, કારણ કે ઘટના તો હરેક પ્રકારની હોઈ શકે, જેમ કે પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિ એટલે ઘટના બીજા શબ્દમાં. તો તમે 10મા ધોરણ સુધી શીખી જ આવ્યા હશો કે પ્રવૃત્તિઓ બે પ્રકારની થતી હોય, આર્થિક પ્રવૃત્તિ અને બિના આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ સામાન્ય રીતે આપણે કોને કહીએ, તો કે જે આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ હોય, તમારા પેરેન્ટ્સ કમાતા હોય, જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય અને આવક કમાવીને લાવતા હોય કે નોકરી કરતા હોય, મહિને જે આવક આવે છે તે. એ ઉપરાંત આવેલી આવકને આપણે ખર્ચ પણ કરીએ છીએ. તમે બજારમાં જઈને ખર્ચ કરો છો, તમારી ગમતી વસ્તુ ખરીદો છો, તો એ પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. ટૂંકમાં આવક મેળવવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ. અને બિના આર્થિક પ્રવૃત્તિ એટલે તો કે જે લાગણી અને પ્રેમથી પ્રેરાઈને થતી હોય. અહીંયા હેતુ આવક મેળવવાનો નથી. એનું સરસ ઉદાહરણ આપું તો ઘરમાં તમારા મધર કે તમારા બેન રસોઈ બનાવે તો એ આવક મેળવવા માટે બનાવે છે ના, એ તો પ્રેમ અને લાગણીથી પ્રેરાઈને એ પ્રવૃત્તિ કરે છે. જ્યારે આ રસોઈ બનાવવાની જ પ્રવૃત્તિ હોટલમાં રસોઈયા કે કુક હોય એ પણ કરતા હોય છે, પણ ત્યાં તેમનો હેતુ શું હોય છે, આવક મેળવવાનો. તો આવક મેળવવાની પ્રવૃત્તિ હોય કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ હોય એને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ, અને આ આર્થિક પ્રવૃત્તિને જ આપણે આર્થિક ઘટના તરીકે અહીંયા ઓળખવાની છે. તો આવી અનેક પ્રકારની આર્થિક ઘટનાઓ, આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમ કે ઉત્પાદન, આવક, ખર્ચ. આ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિને આપણે સમજી હોય તો સૌથી પહેલાં તો એના માટેની આપણી પાસે માહિતી હોવી જોઈએ. તો સામાન્ય રીતે આપણી પાસે માહિતી કેવા સ્વરૂપે આવતી હોય છે, તો કે આંકડાના સ્વરૂપમાં, સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં આપણી પાસે માહિતી આવે. હવે આ આંકડાકીય માહિતી માત્ર આપણી પાસે રજૂ કરવામાં આવે, મોટા મોટા આંકડાઓ આપણને આપી દેવામાં આવે, તો સામાન્ય લોકોને એ સમજવું બહુ કપરું બની જાય છે કે એ આંકડાને આધારે એ માહિતીને સમજવું કેમ. તો એના માટે નિષ્ણાંત જે હોય, સંશોધકો હોય કે એક્સપર્ટ જે હોય છે, સ્ટેટિસ્ટિકલ ડેટાની એનાલિસિસ કરે છે એવા લોકો, એ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરે, એને સામાન્ય સ્વરૂપ આપે, સરળતાથી સમજી શકાય એવું માહિતીને સ્વરૂપ આપી શકે. શા માટે એ લોકો વિશ્લેષણ કરે છે, કે જેથી સામાન્ય લોકો પણ એ માહિતીને સમજી શકે. અને અર્થશાસ્ત્રમાં સામાન્ય લોકો આવી માહિતી સમજી શકે તે માટે 2 પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. અને 2 પ્રકારના ચિત્રો એટલે કયા, તો કે એક તો આકૃતિ અને બીજું છે આલેખ. તો સૌથી પહેલા આજે જે આપણે સમજવાનો છે ટોપિક એ છે આકૃતિ અને આલેખ. કોને આપણે આકૃતિ કહીએ, કોને આલેખ કહેવાય. હવે 12મા ના પેપર સ્ટાઇલમાં ઘણી વખત આ પ્રશ્ન વિભાગ સીમાં 2 ગુણમાં અને વિભાગ ડીમાં 3 ગુણમાં પણ પૂછાઈ જતો હોય છે. ઘણી વખત અર્થ અને તફાવત એમ પણ આ પ્રશ્ન પૂછાતો હોય છે. માટે આવો આપણે આને સમજીએ કે આકૃતિ કોને કહેવાય. સામાન્ય રીતે અવલોકિત માહિતી ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે. ઘણી વખત માહિતી ખૂબ સરળ હોય, આવી સરળ માહિતીને જ્યારે ચિત્ર દ્વારા એટલે કે ગ્રાફિક પ્રેઝન્ટેશન કરવામાં આવે તો એને આપણે આકૃતિ કહેતા હોઈએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ સ્તંભાકૃતિ, પાસ પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ, અથવા તો વૃતાંશ જેને પાઈ ચાર્ટ આપણે કહેતા હોઈએ છીએ. એ
તો એના માટે બહુ કઈ વિશેષ આપણી પાસે આંકડાકીય સાધનોની પણ જરૂર નથી પડતી અને સરળતાથી આ માહિતી આપણે દોરી ચિત્ર સ્વરૂપે રજૂ કરી શકતા હોઈએ, તેને આપણે આકૃતિ કહીએ. તો આવી માહિતી આપણી પાસે હોય તો આપણે ક્યારે આકૃતિ દોરીએ? સામાન્ય રીતે માહિતી સ્વયં સ્પષ્ટ હોય, સરળતાથી સમજી શકાય તેવી માહિતી હોય ત્યારે આપણે મોટે ભાગે આકૃતિ દોરતા હોઈએ છીએ. અને આપેલી આ માહિતીનું સ્વરૂપ કેવું હોય તો કે અસતત, એટલે કે અવર્ગીકૃત માહિતી આપણી પાસે હોય. જેમ કે આ સતત ને અસતત વિશે સહેજ કહી દઉં, આમ તો આંકડા શાસ્ત્રમાં તમે જાણતા જ હશો કે અસતત આવૃત્તિ એટલે કેવી, જેમ કે 1, 2, 3, 10, 20, 30. તો આ મેં જે હમણાં તમને સંખ્યા કહી 1, 2, 3, તો 1 અને 2ની વચ્ચે પણ પોઈન્ટમાં ઘણી બધી સંખ્યા આવી જાય, 0.1, 0.2, પણ એક પછી આપણે સીધી 2 આંક લઈએ છીએ તો એ કેવી માહિતી થઈ ગઈ? અસતત. એવી રીતે 10, 20, 30, તો અહીંયા પણ 10 અને 20ની વચ્ચે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, તો 10 થી 20ની વચ્ચે પણ કેટલી બધી આંકડાકીય માહિતી આવી ગઈ. તો માત્ર આપણે 10, 20, 30 આવી માહિતી હોય તો એને આપણે કેવી માહિતી તરીકે ઓળખીએ છીએ? અસતત માહિતી. તો આવી જ્યારે માહિતી હોય જેને અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે, એવી માહિતી આપેલી હોય ત્યારે આપણે આકૃતિ દોરીએ એ વધુ હિતાવહ છે. ત્યાર પછી મહત્વનો મુદ્દો છે કે સ્કેલમાં કેવો લેવામાં આવે છે. તો સામાન્ય રીતે આકૃતિ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ ચોક્કસ સ્કેલ માપની આ જરૂર રહેતી નથી. ચોક્કસ સ્કેલ માપમાં દોરવી જરૂરી નથી. હા, અંદાજિત આપણે લઈ શકીએ, એપ્રોક્સિમેટલી એ ચાલે. જે અર્થશાસ્ત્રમાં મોટે ભાગે આપણે દોરતા હોઈએ છીએ એ આપણે એપ્રોક્સિમેટલી માપ લઈને આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ, માટે જ તેને આકૃતિ કહીએ છીએ. ત્યાર પછી આ આકૃતિઓનો ઉપયોગ કોણ કરે છે અને ઉપયોગિતા શું? તો સામાન્ય રીતે વિજ્ઞાપન કંપનીઓ એટલે કે જાહેરાત બનાવતી કંપનીઓ છે એ આનો ઉપયોગ કરે. સરકાર કે સામાજિક સંસ્થાઓ પણ લોક જાગૃતિ લાવવા માટે આવી સરળ સ્વરૂપે ચિત્રાત્મક માહિતી રજૂ કરતા હોય છે, તો એને પણ આપણે આકૃતિ કહીએ. અને આને સમજવા માટે, આકૃતિને સમજવા આંકડા શાસ્ત્રના ઊંડા જ્ઞાનની કોઈ આવશ્યકતા નથી રહેતી. તો આ થયો અર્થ આકૃતિનો. ત્યાર પછી આવો આપણે સમજીએ કે આલેખ કોને કહેવાય. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગ્રાફ એન્ડ ડાયાગ્રામ? તો આપણે આવો સમજીએ, તો આલેખ એટલે શું? તો આલેખ સામાન્ય રીતે અવલોકિત અસ્પષ્ટ માહિતી ને જ્યારે ચિત્ર દ્વારા રજૂ કરવામાં આવે, એટલે કે માહિતી જોઈને જ આપણને ખ્યાલ નથી આવતો, એ માહિતી સરળ સ્વરૂપની નથી, થોડી માહિતી કોમ્પ્લિકેટેડ છે. અને આવી માહિતીને જ્યારે આપણે ચિત્ર દ્વારા રજૂ કરવી હોય તો આપણે આલેખ દ્વારા રજૂ કરતા હોઈએ છીએ, કારણ કે આ માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. એને સમજવા માટે તમારે એ માહિતીને, માહિતીનું વિશ્લેષણ કરવું પડે, અને આ વિશ્લેષણ સંશોધકો હોય, નિષ્ણાંતો હોય એ કરી શકતા હોય, અથવા તો તમે જાતે પણ આંકડાકીય સાધનો જે છે આંકડા શાસ્ત્રના વિવિધ સાધનોનો ઉપયોગ કરીને માહિતીનું સ્વરૂપાંતર કરીને પછી દોરવામાં આવતા હોય છે. એટલે કે આવી કોઈ પણ આંકડાકીય માહિતી હોય તે સ્વયં સ્પષ્ટ ન હોય અને એને આપણે જ્યારે ચિત્ર સ્વરૂપે રજૂ કરવું હોય તો આપણે આલેખ દ્વારા રજૂ કરતા હોઈએ છીએ. સામાન્ય સ્વરૂપે આવી માહિતી જે આપેલી હોય એ સતત આવૃત્તિ પ્રકારની હોય છે, એટલે કે વર્ગીકૃત માહિતી આપેલી હોય છે. 10 થી 20નો વર્ગ હોય, 20 થી 30નો વર્ગ હોય, 30 થી 40નો વર્ગ હોય, આવી રીતે વર્ગીકૃત માહિતી જ્યારે આપેલી હોય ત્યારે સામાન્ય રીતે આલેખ દોરવામાં આવતો હોય છે. એવી જ રીતે આલેખ દોરતી વખતે આપણે ચોક્કસ સ્કેલ માપ લેવો પડે છે. થોડી વાર પહેલા જ તમને કીધું કે આપણે જ્યારે આકૃતિ દોરીએ ત્યારે સ્કેલ માપ જરૂરી છે, પણ ચોક્કસ સ્કેલ માપની જરૂર નથી પડતી. પણ જ્યારે આલેખ દોરીએ ત્યારે આપણને ચોક્કસ સ્કેલ માપ જરૂરી છે, અને એટલા જ માટે આલેખ સામાન્ય રીતે ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવતો હોય છે. એ બાબત પણ ધ્યાનમાં રાખો, વિકલ્પવાળા પ્રશ્નમાં પણ આવી શકે કે સામાન્ય રીતે ગ્રાફ પેપર ઉપર શું દોરવામાં આવે છે, આકૃતિ કે આલેખ? તો ત્યારે તમારે યાદ રાખવાનું કે આલેખ દોરવામાં આવે છે. આ ઉપરાંત કોણ ઉપયોગ કરે છે આલેખનો? તો સામાન્ય રીતે અર્થશાસ્ત્રની જ્યારે ઊંડાણપૂર્વકની જ્યારે માહિતી સમજવી હોય ત્યારે સંશોધકો, નિષ્ણાંતો, ઇવન PhDનો અભ્યાસ કરતા હોય એવા વિદ્વાન લોકો પણ ઉચ્ચ અભ્યાસ માટે
આ પ્રકારની માહિતીનો ઉપયોગ કરે છે અને આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના વિવિધ સાધનો જે છે એનું ઊંડું જ્ઞાન જરૂરી છે. તો આટલી બાબતો આઈ હોપ કે તમે ધ્યાનમાં રાખી અને આ ટોપિક અહીંયા જે તફાવતના મુદ્દા આપેલા છે ધ્યાનમાં રાખીને સમજશો તો પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થઈ શકશે. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ઇકોનોમિક્સ વિથ પંકજ સર. આવા જુદા જુદા વિડીયોના માધ્યમથી આપણે અર્થશાસ્ત્રના બધા જ ટોપિક કવર કરશું. થેન્ક યુ.